તમે ઓલું સોંગ મૂક્યું છે પાછો ઘસ ઘસાટ શું ભાવ પર શું ઈ ગયા છે આજે છે આનંદના દાદા એટલે મારા દાદાજી નું શ્રાદ્ધ એટલે પુરણપુરી નું પુરણ રાત્રે બન્યું તો ભાભી આવે પછી આજે અમારે દાળ ભાત સૂકી ભાજી રોટલી ને પુરણપુરી કરવાના છે આવે એ પહેલાં હમણાં હું વઘાર મારી દઉં સૂકી ભાજીનો અને પૂરણપુરી માટે લોટનો એને વિડીયો લેવો છે રેસીપી માટે એટલે એ આવીને રેડી કરશે પછી દાળો ઘરે લઈ જઈ બીજી બટેટા ખોલે છે સૂકી ભાજી માટે આવો અંબા અંબા હું આજે અગ્રે પહેરતી હતી નો પહેર્યું મેં નકર આજે મેચિંગ આવો પહેરતી હતી નો પહેર્યું બા માટે પૂરણ પૂરી બને છે બા નું કેસર વગર નું પૂરણ હતું અમારે કેસર ને ડ્રાયફ્રુટ બને છે ને ડ્રાયફ્રુટ ચાવવામાં થોડોક વાંધો આવે છે ઈલાયચી ને એવું બધું નાખ્યું છે ડ્રાયફ્રુટ વગર એમ ચોખામાં ભરાઈ જાય ને એટલે ભગવાનની થાળી ધરાઈ ગયો છે પૂરણ પૂરી દાળ ભાત સૂકી ભાજી રોટલી ને છાશ પાણી અહીંયા બા વેટ કરે છે બાની પૂરણ પૂરી આવે એટલે બેસી જાય જમવા અમે પ્રાર્થના કરી છે કે બધાય નિરાતે જમી જાય કાલે તમારી પ્રાર્થના સફળ થઈ ગઈ હવે આજે જોઈ થયો જ જશે બાને દાળ તો આપી દઉં ત્યાં બા દાળ ચાખી દો હા ચાખવા જ દેજો ભાભી દાળ ચાખવાની બાકી હતી ને આપણું જે આ કલ્ચર હતું ને એનું કે આ બાને લોકો ડ્રાયફ્રુટ ખાતા ઘી ખાતા અને જે લોકો પણ ઘી નો ખાતા ને નાના છોકરા આ બાને ખાતા આ એક સુંદરતા હતી બાપુજી તો બને જમવા બેસવું હા જમવા બેસ એક વાગે બધે તમે જમી ગયો બધા ભાઈ 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 ચાલો હવે આના પીસ કરવામાં આવશે ચાલો આ સાઈડ બા બેસી ગયા છે એક પૂરણ પૂરી પૂરી થઈ ગઈ છે અને બીજી રાહ જોવે છે અને આ મેડમ બેસી ગયા છે અમારા પરિવારનું સૌથી નાનામાં નાનું મેમ્બર આમ તો દરેક પરિવારમાં સૌથી જે નાનું હોય ને સૌથી પહેલાં બેસે પણ આ તો શું છે પરાણે બેસી છે તું બેસી જાય છે ના પણ એને એની હાજરી માંથી આપણે નવરા થવા જોઈએ ને એમ ટૂંકમાં એટલે એક ઓલી રોટલી કરીને કરી
તો હાઈટ કામ ઓઇલિંગ થાય કાબા એ હાઈટ કામ ઓઇલિંગ તો જ થાય ને હા ઈ ખાઈ તો એટલે તાતલા ટેક કા છે ઘી ખાઈ ચાલો રિયા રિવ્યુ આપો તમારા બહુ સરસ બની છે હા ગરમ ગરમ તો બહુ બીજી વધારે મજા આવે આખા ઇન્ડિયામાં ખવાય છે અને દરેક ની અલગ પોતાની સ્ટાઇલ છે. મહારાષ્ટ્રમાં પણ પૂરણપુરી અલગ થાય, રાજસ્થાનમાં અલગ થાય, આપણે કાઠિયાવાડમાં પણ અલગ થાય. પણ હજી આટલી બધી મિષ્ટાન વચ્ચે પોતાનું હજી પોતે છે ને સમાન જાળવી રહ્યું છે પૂરણપુરીએ. હજી આજની તારીખમાં સારામાં સારી હોટલમાં તમે જાઓ ને એટલે એમાં સ્વીટમાં પૂરણપુરી હોય એમ. આ ઓથેન્ટિક વસ્તુ છે અને આ છે ને સદીઓથી આવી છે અને હજી સદીઓ સુધી રહેશે. માણસો આવશે ને જશે, આ વસ્તુ આમ નામ રહેશે. હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે બપોરના એક અને હટી જાલીના છે ને બટેટા અને ગાંઠિયા ખવાઈ ગયા છે સવારના. અને એક જગ્યાએ શૂટ હતું એ ઓલમોસ્ટ હવે પતી ગયું છે અને બસ થોડી વારમાં હવે ભાવનગરથી પાછા અમે નીકળીશું ને જામનગર નહીં સોરી રાજકોટ જશું. શું કે ગોપાલભાઈ? બસ મોજે મોજ. ટૂંકી વિઝિટમાં ભાઈ આવ્યા છે એટલે આપણે કાંઈ મહેમાન ગતિ કાંઈ ખાસ કરાવી નથી છે ક્યાં, પણ નેક્સ્ટ ટાઈમ ક્યાંક સમય લઈને આવો ભાઈ. આપણે ભાઈ ક્યાં મહેમાન જવું છે? હા એ તો કાંઈ છે ને, પણ અહીંયા અમારે ત્યાં આવ્યા હો, અમે હમણાં રાજકોટ આવ્યા છે, આનંદ ભાઈ ફૂલ મહેમાન ગતિ કરાવી છે. આપણે થોડીક અહીં એક જંખના રહી ગઈ કે ભાઈ નિરાશ. હા એમ નિરાશ કરશું પાછું ઓલું કાંઈક રેસીપી પ્લાનિંગ. અને સરસ મજાનું અત્યારે એક શૂટ પતાવ્યું છે, ઉપયોગી વિડીયો છે, ઘણા વિડીયો આવશે ત્યારે આઈડિયા આવી જશે, ઘણાને ઉપયોગી થઈ શકે એવું છે. અને ભાવનગરમાં રહેતા હોય ને જે લોકોએ આગળ અમે બટેટા બતાવવાની ન ખાતા હોય ને તો ખાઈ આવજો, મોજ આવી જશે ગાંઠિયા બટેટા. આનંદભાઈ ઘણા બધા ફૂડી ભાવનગરમાં આવે છે પણ ઓરિજિનલ ટેસ્ટ ક્યાં કરવો ને એ માણસને થોડુંક અસમંજસતા રહે છે, પણ જે ઓરિજિનલ ટેસ્ટ માણવાના શોખીન છે ને એને તો ખ્યાલ આવી જ જાય કે કયા વસ્તુ ખાવા જેવી છે. ઈ તો 100%. બાકી બધાની આઈટમ સારી જ છે, નો ડાઉટ. બધાનો ટેસ્ટ અલગ 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 ટેસ્ટ છે, પણ અમુક તે જે ધડાકેદાર જોતો હોય ને ધડાકેદાર તો એ ત્યાં જ મળે. પતી ગયું ડન રેડી રેડી તો કટ કરી દેજો. આવી ગયા છે સ્પેશિયલિસ્ટ પૂરણપુરીના અને એક અલગ રીતે જ ખાઈ છે. અમારા પપ્પા છે ને એની આ ફેવરિટ વસ્તુ છે. ચાલો આજનું ટેસ્ટિંગ પપ્પા કરીને બતાવશે. આ તૈયારી થઈ ગઈ છે ટેસ્ટિંગ કરવાની. જો આ રીતે કાંટા ચમચીથી પપ્પા ખાય, આ પીસ કરે. આ રીતે હોય આપની મહેનત કર્યા પછી સારી થઈ હોય ને. આપણે હું કામ ખાવા માટે તો મહેનત કરી છે. બરોબર. છોકરીઓ પાસ થઈ ગઈ ને? હા હો, ઓર્ડર આપી દીધો અઠવાડિયા પછી પાછા એમ. હવો ઓકે. ચાર જણા ગયા હતા, પાંચ લાખ રૂપિયા વપરા, ટોટલ એમાં બધું આવી ગયું, ખાવું પીવું અંદર બધું ચૂકવ્યું. વરસાદ જાય હોય બાપુ, ચાર વડા થયો
અડધી કલાક પડી ગયું. બપોરે આજે શ્રાદ્ધ હતું, પૂરણપુરી કરેલી હતી એ લોકોએ, પૂરણપુરી ભાખરી સૂકી ભાજી છાશ પીવાશે ને દાળ ભાત ખાવાનો મૂડ નથી, ભાત છે. ખોલતું નતું ને એટલે મને બોલાવ્યું તો લીંબુ નાખીને સોડા બનાવી છે જોવા તમે. બેઠા બેઠા નિરાતે પીવા, અહીંયા બેસી જાઓ. આડે જ હતું જાવ તો જાવ અંદર. આજે લગભગ દિવસ પાંચમો છે આઈ થિંક કે તબિયત નથી સારી એનો, એટલે પ્લીઝ બધા લોકો તમે બધી ધ્યાન રાખજો. વાતાવરણ એટલું બધું ખરાબ ચાલે છે એટલે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખજો. અને હવે આમ લોકને વિરામ આપું છું. અત્યારે શરદી તો હજી એઝ ઇટ ઇઝ જેમ હતું એમને જ છે, અને થોડું તાવ જેવું બી લાગે છે. આવતીકાલે પાછું સવારના શૂટ છે એટલા માટે જ રાજકોટ આવી ગયા હતા વહેલા. સારું નહીં હોય તો કાલે હવે બીજા એક અમારા ફેમિલી ડૉક્ટર જેવું છે જેની દવા આખા ઘરમાં બધા અમે સાજીએ છે, તો સાંજના કદાચ લઈશ જો હવે એવું લાગશે તો. પણ તમે તમારું ઉપર ધ્યાન રાખજો મોટા ભાઈની જેમ કહું છું. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી જય જય ભારત.